How are you? You are fine. Good. I am also fine. તો બાળકો આપણે વી અને અવરના થ્રી પાર્ટ્સ જોયા ને? તો હવે તમને બધાને વી અને અવરની સમજ પડી હશે. તો આજે આપણે એક્સરસાઇઝ કરીશું અને એક્સરસાઇઝની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈશું. તમને ખ્યાલ તો છે ને ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે શું? ખાલી જગ્યા પૂરો. તો ચિત્રને આધારે આજે આપણે ખાલી જગ્યા પૂરીશું. તો બાળકો ચાલો આપણે જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક. ઓકે બાળકો, લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચર જુઓ. આ પિક્ચરમાં તમને શું દેખાય છે? હા, ટુ બોયઝ દેખાય છે. અને બીજું શું છે તમે ઓળખી શકો છો? હા, ગેતુ છે. ગેતાને શું કહેવાય? શિપ કહેવાય. કહેવાય ને? હા, તો આ બે ફ્રેન્ડ્સ છે, બરાબર છે? જો મેં લખ્યું છે વી આર ફ્રેન્ડ્સ એટલે શું થાય? અમે મિત્રો છે, બરાબર? તો જાતે જ કહે છે કે વી આર ફ્રેન્ડ્સ, અમે મિત્રો છે. એન્ડ ધીઝ આર બ્લેન્ક શિપ્સ, બરાબર છે? ધે આર બ્લેન્ક શિપ્સ, બરાબર? એટલે તેઓ કહે છે કે આ શું આવશે અહીં? બોલો, તેમની પાસે છે ને ઘેતાઓ. તો વી સાથે અહીં ખાલી જગ્યામાં શું આવશે? અવર આવશે, બરાબર ને? તો ધીઝ આર અવર શિપ્સ, આ અમારા ઘેતાઓ છે, તેવું તેઓ કહે છે. તમને સમજાય તો છે ને બાળકો? તો હું અહીં શું લખીશ? ખાલી જગ્યામાં અવર લખીશ. તો થઈ ગયું ને બાળકો? વી સાથે અવરનો ઉપયોગ આપણે શા માટે કર્યો? અમે છીએ અને આ અમારા ઘેતાઓ છે, બરાબર ને? હા, જો બાળકો સેકન્ડ નંબરમાં જુઓ, લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચરમાં તમને શું દેખાય છે? હા, તમને બોય દેખાય છે. દેખાય છે ને? આ જે બે બોય છે, બરાબર. હવે જુઓ તેમની પાસે શું છે કહો? હા, ડોગ છે, બરાબર ને? તો તે પિક્ચરમાં છે ને તેઓ જાતે જ વાત કરે છે. વી આર બોયઝ, અમે છોકરાઓ છીએ. એન્ડ ધીઝ આર બ્લેન્ક ડોગ્સ. તો કહો તમે મને, અહીં વી સાથે શાનો ઉપયોગ થશે? હા, અવરનો ઉપયોગ થશે. તો શું થશે? વી આર બોયઝ, અમે છોકરાઓ છીએ. એન્ડ ધીઝ આર અવર ડોગ્સ, આ અમારા કૂતરાઓ છે, બરાબર ને બાળકો? તો આ રીતે ચિત્રને આધારે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. તો હું ખાલી જગ્યામાં વી સાથે આપણે શાનો ઉપયોગ કર્યો? અવરનો. તો હું એ લખીશ અવર. તો અહીં વી સાથે આપણે અવરનો ઉપયોગ શા માટે કર્યો? હા, તેઓના કૂતરાઓને બતાવવા માટે, બરાબર ને? કે વી આર બોયઝ, અમે છોકરાઓ છીએ. એન્ડ ધીઝ આર અવર ડોગ્સ, આ અમારા કૂતરાઓ છે. ઓકે, હવે આપણે નંબર થર્ડ જોઈશું. હવે જુઓ થર્ડ નંબરના પિક્ચરમાં તમને શું દેખાય છે? હા, વન બોય એન્ડ વન ગર્લ. અને જો પાછળ તમને શું દેખાય છે? હા, એક સ્કૂલ દેખાય છે. દેખાય છે ને? તો આ બાળકો જો આમ આંગળી બતાવીને કહે છે કે વી આર સ્ટુડન્ટ્સ. જુઓ, વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ. એન્ડ ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ, ધીસ ઇઝ બ્લેન્ક સ્કૂલ. એટલે તેઓ શું કહે છે? સ્કૂલ છે તો સ્કૂલ એક જ છે, તો એક જ હોય અને નજીકથી હોય તો આપણે ધીસ ઇઝનો ઉપયોગ કરીશું, બરાબર ને? બરાબર. અને સ્કૂલ એક જ છે એટલે ધીસ ઇઝનો ઉપયોગ કર્યો આપણે. તો ધીસ ઇઝ અમારી સ્કૂલ છે, એવું બતાવવા માટે આપણે ખાલી જગ્યામાં શું લખીશું? હા, કોઈ કંઈક બોલ્યું. શું આવે? અવર. વેરી ગુડ. તો હું અહીંયા લખીશું અવર, બરાબર. વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ. એન્ડ ધીસ ઇઝ અવર સ્કૂલ, આ અમારી સ્કૂલ છે, બરાબર. ઓકે, જો સ્ટુડન્ટ્સ નંબર ફોર, બરાબર છે? જો આ પિક્ચરની અંદર તમને શું દેખાય છે? હા, વન બોય એન્ડ વન ગર્લ. હવે જુઓ તો તેમની બંને પાસે કંઈક છે, દેખાય છે તમને?
શું છે? હા, પેન છે, છે ને? તો તેઓ બોલે છે, We are students. શું કહે છે? We are students. જો, we are students. અમે વિદ્યાર્થીઓ છે. These are blank pens. હવે તેમની પાસે જે પેન છે તે તેઓની પોતાની છે. તે કહે છે કે ધીસ આર વી સાથે આપણે શું કહીશું, શાનો ઉપયોગ કરીશું? અવરનો. બરાબર, તો અહીં લખું છું અવર. તો શું થઈ ગયું? વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છે. એન્ડ ધીસ આર અવર પેન્સ. બરાબર છે, એટલે કે આ અમારી પેન છે, તેઓ એવું કહે છે. બરાબર બાળકો, આપણે થોડા વધુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચિત્રના આધારે કરીએ. નંબર 5, એન્ડ લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચર ની અંદર તમને શું દેખાય છે? હા, 3 બોયઝ દેખાય છે. દેખાય છે ને? અને જુઓ તો તેમની પાસે શું છે? હા, તે ત્રણે ત્રણ બોયઝ ની પાસે શું છે? બેટ છે, છે ને? હા, હવે તમે બધા ક્રિકેટ તો જુઓ જ છો, જુઓ છો ને ક્રિકેટ? તો જે ક્રિકેટની આખી ટીમ છે એ બધાને શું કહેવાય ખબર છે તમને? શું કહેવાય? ખેલાડીઓ કહેવાય ને બાળકો. હા, તો એ જ ખેલાડીઓને ઇંગ્લિશમાં પ્લેયર્સ કહેવાય. શું કહેવાય? પ્લેયર્સ. બરાબર, તો એ પ્લેયર્સ બોલે છે, વી આર પ્લેયર્સ, અમે ખેલાડીઓ છે. એન્ડ ધીસ આર બ્લેન્ક બેટ્સ. હવે તેમની પાસે જે બેટ છે એ બેટ તેઓના પોતાના છે, એટલે અમે છીએ અને આ અમારી બેટ છે. તો વી સાથે આપણે અહીં શાનો ઉપયોગ કરીશું બાળકો? હા, અવરનો. વેરી ગુડ, તો અહીં લખીશ અવર. બરાબર, વી આર પ્લેયર્સ, અમે ખેલાડીઓ છીએ. એન્ડ ધીઝ આર અવર બેટ્સ, એન્ડ આ અમારી બેટો છે. બાળકો, તમને ખબર પડે છે ને કે વી સાથે અવરનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ? હા, આપણી પોતાની પાસે જે રહેલી વસ્તુ છે અથવા તો વ્યક્તિઓ છે તેના માટે આપણે વી સાથે અવરનો ઉપયોગ કરીએ છીએ. ચલો નંબર 6 જો પિક્ચરમાં શું છે? હા, ટુ ગર્લ્સ છે. બરાબર ને? ટુ ગર્લ છે એટલે કે ગર્લ્સ. તો તે પણ કંઈક કહે છે, સાંભળો. અને એ ગર્લ્સની પાસે શું છે? શું છે બાળકો? જુઓ, અહીં મેં લખ્યું છે ડોલ્સ. ડોલ્સ એટલે ઢીંગલી, છે ને એમની પાસે? તો તેઓ કહે છે કે વી આર ગર્લ્સ. તેઓ શું બોલે છે? વી આર ગર્લ્સ, અમે છોકરીઓ છીએ. એન્ડ ધીઝ આર બ્લેન્ક ડોલ્સ. હવે તો તમને બધાને આવડી જ ગયું હશે કે આપણી પાસે રહેલી વસ્તુ બતાવવા માટે આપણે વી સાથે શાનો ઉપયોગ કરીએ? અવરનો. તો અહીં શું લખીશ હું? અવર. અવર ગર્લ્સ એટલે કે અમારી ઢીંગલીઓ. વી આર ગર્લ્સ, અમે છોકરીઓ છીએ. એન્ડ ધીઝ આર અવર ડોલ્સ, આ અમારી ઢીંગલીઓ છે. સ્ટુડન્ટ, તો આપણે જોયું ને ફિલ ઇન ધ બ્લેન્ક. તો હવે તમને એક વાર ફરી કહી દઉં છું કે વી સાથે અવરનો ઉપયોગ આપણી પાસે રહેલી કોઈ વસ્તુ કે વ્યક્તિને બતાવવા અથવા તો દર્શાવવા માટે આપણે વી સાથે અવરનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે વી અને અવર વિશે ઘણા બધા વિડીયો જોયા ને બાળકો? તો હવે તમને બધાને વી અને અવર વિશે સમજ એકદમ પાક્કી પડી ગઈ હશે. તો બાળકો, આજે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે ને આપણે જ્યારે શીખ્યા તેને તમે પણ બરાબર જોજો અને ધ્યાન રાખીને કરજો કે ટીચરે આપને કઈ રીતે કરાવ્યું છે. તો બાળકો, આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું. આવજો.